જ્યાં જ્યાં હશે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિ તો તમે સાંભળી હશે અને આપણે સૌએ સાંભળી છે, પરંતુ શું આપને ખબર છે કે આ પંક્તિ કોણે રચી છે, એટલે કે આના રચયિતા કોણ છે, આના સર્જક કોણ છે? આ પંક્તિના સર્જક છે ખબરદાર અર્દેશર ફરાંગજી. આ મેઘાવી સર્જકનો જન્મ થયો 1881માં 6 નવેમ્બરના રોજ દમણમાં. ખબરદારને માતા શિરીનબાઈ તરફથી કાવ્યરૂચિ અને પિતા કાવજજી તરફથી ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત થયા, જે તેમના સર્જનમાં સતત ઝીલાતા રહ્યા. ખબરદાર અર્દેશર ફરાંગજી એટલે વૈવિધ્યપૂર્ણ સર્જન શૈલીના કિમિયાગર. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્ય રસિકા દલપત શૈલીમાં, વિલાસિકા કાવ્ય સંગ્રહ નરસિંહરાવ દિવેટિયાની શૈલીનો, તો પ્રકાશિકા ખંડ કાવ્યો કલાપી શૈલીમાં, અને રાષ્ટ્રભક્તિને વાચા આપતી રચના ભારતને ટંકાર આપી તેઓ દેશના પ્રથમ રાષ્ટ્રીય શાયર તરીકે પ્રખ્યાત થયા. ખબરદારે પોતાની પુત્રી તેમિનાના નિધનની વેદના દર્શનિકામાં ઝૂલણ છંદ થકી ધર્મ અને તત્વજ્ઞાનના સંયોજનથી રચી હતી. ઈરાન શાહ અને પારસી કોમના ઇતિહાસનું વર્ણન કાવ્ય હોય, શ્રીજી ઈરાન શાહ અને ગાંધી મહિમાને ઉજાગર કરતા કાવ્યો હોય, કે ગાંધી બાપુના પવાડો અને ગાંધી બાપુ પણ તેમના સર્જનો છે. તો ગુણવંતી ગુજરાત અને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જેવી શાશ્વત પંક્તિઓ માટે ગુર્જર ભૂમિ સદાય તેમને યાદ રાખશે.